નમસ્કાર મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો હું તમને આપવાનું છું તો મિત્રો વિડીયોને અંત સુધી દેખજો જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય છે તો મિત્રો આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે જેનું નામ છે લાઇટ મોશન તેની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો ચલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ એલાઇટ મોશન ઓપન કર્યા બાદ અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવા દેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે ચાર પોઈન્ટ પાંચથી સાઇઝ સિલેક્ટ કરી અહીંયા નીચે ઓપ્શન આપેલું છે ક્રિએટ પ્રોજેક્ટ તેના પર તમારે ક્લિક કરી દેવા દેશે ક્લિક કર્યા બાદ હવે આપણે સોંગને એડ કરવા માટે જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ઓડિયોવાળો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા મિત્રો તમારે સોંગને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો મેં સોંગને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ હવે મિત્રો આપણે ઇમેજને એડ કરવાની રહેશે તો ઇમેજને એડ કરવા માટે જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે ઇમેજને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો અહીંયા મિત્રો મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ અહીંયા જે પ્લસવાળો આઈકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇમેજ એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં જતું રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે આ ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશે તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે જે ફાયર દિલવાળો વિડીયો છે તેને એડ કરવાનો રહેશે તો સિમ્પલ અહીંયા જે પ્લસવાળો આઇકન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે વિડીયોને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું વિડીયોને સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો મેં વિડીયોને સિલેક્ટ કરી દીધો છે ત્યારબાદ અહીંયા જે પ્લસ વાળો આઈકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો વિડીયો એડ થઈ જશે ત્યારબાદ હવે મિત્રો તમારે જે અહીંયા નીચે ઓપ્શન આપેલો છે ઇફેક્ટનો જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી દઉં છું આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે એડ ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારા સામે આવી રીતે ઇન્ટરફેસ ગુલ છે તો અહીંયા નીચે માસ્ક એન્ડ કેનો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા પહેલા નંબરનો ઓપ્શન આપ્યો છે ક્રોમા કી તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે સ્ટાન્ડર્ડ સેટિંગનો ઓપ્શન આપેલો છે પહેલાં નંબરનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારા સામે આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા જે ગ્રીન કલર આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બ્લેક કલરને સિલેક્ટ કરી દેવાનું રહેશે બ્લેક કલરને સિલેક્ટ કરશો તો અહીંયા જોઈ શકો છો કે બ્લેક કલરની સ્ક્રીન ઇરેઝ થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો તમારે જે આ દિલવાળી ઇફેક્ટ છે તેને આ રીતે એડજસ્ટ કરી દેવાની રહેશે જોઈ શકો છો આ રીતે થોડી મોટી કરી અને અહીંયા તમારે એડજસ્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું એડજસ્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો આપણી જે દિલવાળી ઇફેક્ટ છે તે એડજસ્ટ થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણે ટેક્સને એડ કરવાની રહેશે તો ટેક્સને એડ કરવા માટે સિમ્પલી અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાને રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે ટેક્સનો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક કરી અહીંયા મિત્રો સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દેવાના રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દીધી છે ત્યારબાદ અહીંયા ઉપર કલરનો ઓપ્શન આપેલું છે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાના રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે વ્હાઈટ કલરને સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા તેની બાજુમાં ફોન્ટની સાઇઝનો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારી અનુકૂળ પ્રમાણે તમે સાઇઝ કરી શકો છો તો અહીંયા હું આ રીતે સાઇઝ વધારી દઉં છું ત્યારબાદ અહીંયા પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે ફોન સ્ટાઇલનો તેના પર તમારે ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ફોન્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું આ ફોન્ટને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા આપણી ટેક્સ બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આપણે જે દિલ દિલ છે તેમાં ટેક્સ આવે તે પ્રમાણે તેની સાઇઝ કરી દેવાની રહેશે તો અહીંયા થોડી સાઇઝ મોટી છે તો અહીંયા સાઇઝવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી અહીંયા તમારે થોડી સાઈઝ આ રીતે નાની કરી દેવાની રહેશે તો અહીંયા મિત્રો જે આ ટેક્સ છે તે દિલના અંદર આવી જાય તે પ્રમાણે તમારે તેની સાઈઝ એડજસ્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું એડજસ્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો આ ટેક્સને તમારે આ રીતે દિલના સેન્ટરમાં એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા અહીંયા મિત્રો આપણી જે ટેક્સ છે તે દિલના અંદર એડજસ્ટ થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો એકવાર પ્લે કરી અને સોંગની લાઈન પ્રમાણે આ ટેક્સને એડજસ્ટ કરી દેવાનું રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે આ ટેક્સ છે તેને કોપી કરી અને સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દેવાની રહેશે તો સિમ્પલી આ ટેક્સને કોપી કરવા માટે જે ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા જે પ્લસ વાળો આઈકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ડુપ્લિકેટ લેયરનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ટેક્સની કોપી થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઇન પ્રમાણે બીજી ટેક્સને એડજસ્ટ કરી દેવાના રહેશે ત્યારબાદ અહીંયા જે ટેક્સ છે તેમાં સોંગની લાઈન પ્રમાણે ટેક્સને એડ કરવા માટે જે ટેક્સ આપેલી છે બીજા નંબરની તેના પર ક્લિક કરી અહીંયા જે એડિટ ટેક્સનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સને લખી દેવાના રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સને પણ લખી દીધી છે તો અહીંયાથી સિમ્પલી હવે બેગ જતા રહીશું તો મિત્રો આ રીતે તમારે સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દેવાની રહેશે તો અહીંયા હું થોડો વિડીયો સ્કીપ્ટ કરી લઉં છું અને સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દીધી છે ત્યારબાદ હવે મિત્રો જે આ ટેક્સ છે તેમાં ઇફેકને એડ કરવાની રહેશે તો અહીંયા મિત્રો આપણે પ્રીસેટનો યુઝ કરીશું તો પ્રીસેટની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો અહીંયા મિત્રો આ વિડીયોમાં આપણે પ્રીસેટનો કોઈ પાસવર્ડ આપ્યો નથી તો તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ હવે મિત્રો પ્રીસેટને યુઝ કરવા માટે સિમ્પલી અહીંયાથી તમારે બેગ જતું રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમે જે પ્રીસેટ ડાઉનલોડ કરશો તેનું નામ છે ન્યૂ ટેક્સ ઇફેક્ટ કરીને આ નામ છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ ખુલશે તો અહીંયા મિત્રો જે ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ ખુલશે તો અહીંયા જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા જે કોપી ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇફેક્ટ કોપી થઈ જશે ત્યારબાદ હવે આપણે સ્ટેટસ એડિટ કરતા હતા તેને ઓપન કરી દેવાનું રહેશે તો અહીંયા હું ઓપન કરી લઉં છું ત્યારબાદ અહીંયા પહેલાં નંબરની જે ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ઇફેક્ટનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ત્રણ વોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા જે પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન બતાવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇફેક્ટ પેસ્ટ થઈ જશે તો અહીંયા મિત્રો આપણી જે ટેક્સ છે તેમાં ઇફેક્ટ લાગી ગઈ છે તો મિત્રો આ રીતે તમારે જે બધી ટેક્સ આપેલી છે તેમાં ઇફેક્ટને પેસ્ટ કરવાની રહેશે તો અહીંયા સિમ્પલી જે બીજી ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે પેસ્ટ ઇફેક્ટ તેના પર ક્લિક કરશો તો અહીંયા ઇફેક્ટ પેસ્ટ થઈ જશે તો આ રીતે મિત્રો તમારે બધી ટેક્સમાં ઇફેક્ટને પેસ્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું થોડો વિડીયો સ્કીપ કરી લઉં છું અને બધી ટેક્સ્ટમાં ઇફેક્ટને પેસ્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો તમે બધી ટેક્સમાં ઇફેક્ટને પેસ્ટ કરી લીધી છે જોઈ શકો છો તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા હવે મિત્રો આ જે આ સ્ટેટસ છે તેની બોર્ડરને એડ કરવાની રહેશે તો બોર્ડરને એડ કરવા માટે સિમ્પલી તમારે જે પ્લસ વાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બોર્ડરને સિલેક્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું બોર્ડરને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં બોર્ડરને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા જે વાળો આઈકોન આપેલું છે તેના પર ક્લિક કરશો તો અહીંયા બોર્ડર એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં આ રીતે જતું રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરશો તો અહીંયા બોર્ડરની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે સેવ કરવા માટે અહીંયા જે કોર્નરમાં જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલું છે વિડીયો તેના પર ક્લિક કરી અહીંયા નીચો ઓપ્શન આપેલો છે એક્સપર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડીવાર વેટ કરી લેવાનું રહેશે તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે અહીંયા નીચે ઓપ્શન આપેલો છે સેવનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત